શું છે મોરબીની સમસ્યાઓ? મોરબી શહેરમાં કેટલો થયો છે વિકાસ? મોરબી ઔદ્યોગિક રીતે વિકસિત શહેર છે. મોરબીમાં ઘડિયાળ, નડિયા, સિરામિક ઉપરાંત પેપર મિલ ઉદ્યોગ વિકસ્યા છે અને સિરામિક ટાઇલ્સ દુનિયાના ઘણા દેશોમાં એક્સપોર્ટ થાય છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ સરકારને મોટા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ રળી આપે છે, તો કરોડો રૂપિયાનો ટેક્સ પણ મોરબી ચૂકવે છે. તેમ છતાં અહીંના નાગરિકોને સારા રસ્તા, પાણી જેવી સુવિધાઓ નથી મળી રહી. આટલું બધું મોરબીમાં જો અમે સરકાર તરફથી અમારું કારખાના આટલા બધા અને એટલો બધો જો પૈસો અમે સરકારને આપતા હોય તો સરકાર તરફથી અમને કોઈ અપેક્ષા સારી વસ્તુ નથી મળતી. કારણ કે રોડની સમસ્યા છે, પછી પાણીની સમસ્યા છે, કે વડીલો માટે કોઈ બેહવાનું નથી. અરે અમને સમસાને નથી કે જ્યાં માણસને એક હોય અમારે પબ્લિક એટલી બધી વધી જાય છે. તો હવે એના માટે અમારી બધાની ઈચ્છા એવી છે કે કોઈ પણ આવે પણ અમારા મોરબીને જિલ્લા જેવું કાંઈક કરી બતાવે એવી અપેક્ષા અમે રાખી. નગરપાલિકામાં જોઈએ તો આ વખતે અમને જે આશા હતી કે બધે જ ભાજપ છે, પૂરેપૂરી સીટથી વિનર બન્યું છે અને અમને જેટલી સુવિધા મળવી જોઈતી હતી એ આશા પૂરેપૂરી અમારી સફળ થઈ નથી. પાણીના નિકાલથી લઈને રોડના પ્રશ્નો, લાઇટના પ્રશ્નો, આશા હતી એ પ્રમાણે કામ નથી કરી શકી. અને અત્યારે પાછું હમણાં તાજેતરમાં જે દુર્ઘટના બની છે આપણા મોરબીમાં એને લઈને માણસોમાં થોડોક રોષ પણ જોવા મળે છે. મોરબી તાલુકો માથાદીઠ આવકમાં પણ માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં અગ્રેસર જોવા મળે છે. મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ લોકોનો આક્ષેપ છે કે આ શહેરમાં બાળકો કે વડીલો બેસી શકે તેવું એક વ્યવસ્થિત ગાર્ડન પણ નથી. તો ચોમાસામાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી થાય છે. અત્યારે તો વાતો બધા કરે બરોબર, જે સમયે ચૂંટણીનો આવે છે એ વખતે તો બધા વાતો કરે જ છે કે અમે આ કરશું, અમે આ કરશું, અમે આ કરશું. પણ જેમ કે ચોમાસું ગઈ વખતે આપણે જોયું તો ચોમાસામાં શું હતું કે સૌથી પહેલો મોટો પ્રશ્ન મોરબીની અંદર આપણે એવો છે કે પાણીનો ભરાવ બરોબર. તો જૂના બસ સ્ટેશનથી ઓલી બાજુ લાતી પ્લોટ આશે તેથી ત્યાં આગળ જઈએ આપણે તો ગટર જાવા પાણીની બદલે ગટરનું પાણી સામું બહાર આવે. આપણે આટલો મોટો ટેક્સ સિરામિક ક્ષેત્રની અંદર બહુ મોટું મોરબીનું નામ છે તો આપણે જે ચૂંટણીને આવે ટેક્સની આપણે આટલો બધો ટેક્સ મોરબીમાં આપણે આપીએ છીએ તો ગાર્ડન, રોડ, રસ્તા, વડીલોને બેસવા માટેના કોઈ ગાર્ડન નથી તો જે